શ્રી સહજાનંદ સ્વામી મહારાજ ની જય. તારીખ 16/9/2007 રવિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર, પંચાળાનું ત્રીજું વર્ત નામો કન્ટિન્યુ. વક્તા શ્રી રમેશભાઈ દવે. જન્મ્યા કૌશળ દેહ વેશ ભટ, શ્રી હરિ કૃષ્ણ મહારાજ. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ. નમો નમઃ. હરે શ્રી સ્વામિનારાયણ. હરે શ્રી સ્વામિનારાયણ. હરે. એમ સમજીને ઇન્દ્રિયો, અંતકરણ, વિષય એ સર્વેના જે મૂળ, તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે કરવું એ ઠીક છે. અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતકરણે કરીને ભગવાનના દર્શન સ્પર્શનાદિ રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાનો હેતુ ન માનવો. શું કર્યું હોય તો હેતુ ન માનીને કહેવાય. એક મૂળ અડી રહ્યું હોય મહારાજ કે વડવાઈનું, તો આખો વડ પલ્લવિત થઈ જાય. એ તો પાંચ પાંચ વડવાયું વળગી જાય, પાંચ ઇન્દ્રિયો. એને હેતુ ન માનવા, એટલું તો પોષણ થાય છે. ભગવાન વિશે જે હેત થાય છે એ હેતમાં એ વાંધો ઉઠાવ્યો મહારાજ. એ હેત તમે કઈ રીતે કરો? સ્વાર્થથી છે લગભગ બધું. ભગવાન ઉપર હેત કે એ આપણે રક્ષા કરે, સંકલ્પ પૂરા કરે છે, ઈચ્છા પૂરી પૂરી કરે. મહારાજે તો એમ કીધું, મને જેના ઉપર હેત આવે એ ખેતર ખોરડા હોય એના તે મારે નાખે, પુત્ર કલાદરી હોય એને મારે નાખે, એને હેત આવવું જોઈએ. એ ચોખ્ખો થયો કહેવાય. એનું હેત ભગવાનને બરોબર હોય. વેરાભાઈ કરીને હતા, મા ભારાડી માણસ, જોબન પગી જેવું, સૌરાષ્ટ્રમાં આ ઉપલેટા ને પણધરી નહીં વેરાભાઈ. તો નજર નો જ દોષ હતો એને. જોયે કોક પાસે સોનાની કંઠી, એને બીજે દિવસે ના પાસે હોય એવો પાકો માળ. અને ગામ આખું બી એને એમ નહીં કે પાછો હતો રજપૂત વેરોભાઈ, ઈ ટાઈપનો મોટા મૂછના થોબિયા, જબરજસ્ત માણસ હતો. તો જે જોઈ એને લઈને છોડે એવો. હવે આવા માણસને જો થઈ શકતું હોય તો આપણે કેમ નથી, આપણે જેવા કઈ છે નહીં, ચોરી કરી નથી, કોઈ લૂંટફાટ કરી નથી, એટલે હિંમત નથી, એટલે નથી કરતા. બાકી કરી નાખીએ, હિંમત હોવી જોઈએ. દાઉદ થવા માટે છાતી જોઈ, ગોળી ખાવાની તાકાત હોવી જોઈએ. અને કેવું બધું ગામમાં ત્યારે સત્સંગ નવો નવો હતો, સ્વામિનારાયણ સંપ્રદાય. એટલે કોકે કીધું કે સાધુ બહુ સારી કથા કરે છે, રાત સુધી ભજન કરે છે. એક દી ગયો એ જરાક થયું કે ઠીક છે, આટલું તો કામ કરીએ. પછી બીજે દિવસે ગયા, કઈક મજા આવી કે કીર્તન થાય. સાધુ તો બધી જ વાત કરી, નીતિ ની ને એવી. એ ચારે કોટ ઊંધું હતું કે બાવા કે બોલ બોલો જ કર્યા કરે. વેરોભાઈ બે ચાર પાંચ દિવસ થયા એટલે પછી એને થયું કે ભાઈ સાધુ કહેતા તે વાત તો સાચી કે હવે મારે કુટુંબ કબીલામાંથી 20-22 જણાનું કુટુંબ હતું, એમાંથી રીતિ તોડીને ભગવાનમાં કેમ બાંધવી? સાધુ તો એમ જ કે ભાઈ આ સંસારીના જે છે સગા, એ આપણા સગા નથી. મૂળ સગા તો અક્ષરધામમાં બિરાજમાન શ્રીજી મહારાજ છે, એ છે. આ તો કેટલાય જન્મ દેર્યા છે, આ જન્મના આ સગા છે, એ બધી વાત કરતા હતા. એને થયું કે વાત તો બરોબર છે કે આપણા ક્યાં આગળ જન્મનું યાદ છે. સાધુ પાસે વધુ સમાગમ કરવા, એમ એમ એના હૃદયમાં પરિવર્તન થવા માંડ્યું. વેરોભાઈ
થોડા સાધુ એને કે તમે બધું ક્યાંથી શીખાડશો? ભાઈ આ તો અમારા ગુરુ છે સહેજાનંદ સ્વામી, એ જગપુર બિરાજે છે, તમારે દર્શન કરવા આવો છો મહારાજ ને, સારું દર્શન કરી આવી. આ બધા ભગવાન ભગવાન કે છે, જોઈ તો ખરો માળું કેવો છે, માળું ને જોવા ગયા હતા પુરુષોત્તમ નારાયણ ને, નથી કોઠી એવું કઈ નહીં, માળું જોવું કેવો છે, માળું જોવા ગયા હતા. માળું બીજું દયા આવી છે ને, એની કરુણા થાય ને, કૃપા થાય એટલે બધાને અંત કરે. ખૂબ સરસ લાગ્યા કે આ તો બહુ મજાનું માળું નાનકડો છે, અને આવું બધું એટલા બધા સાધુ એને મોટી મોટી ઉંમરના એને માને છે. પણ રહેવા માંડે, પાંચ સાત દિવસ રહી ગયો એમાં એનું બધું ફરી ગયું છે. પાછો ગામ ગયો, ઓલી બધી ચોરીની વૃત્તિ હતી બધી અટકી ગઈ. પાછો વીરોભાઈ મહારાજ પાસે આવ્યો, મને કે મહારાજ હું તો ખૂબ તમારા ઉપર રાજી, તમે મારા ઉપર રાજી છો કે નહીં? શું કે મને આ મોહ જાળ માંથી છોડાવો. મહારાજ કે તમે બધું કરો છો ભગવાન બધું, એમ કે ના મહારાજ સરખું વેચું જ થતું, મોહ જાળ માંથી છોડાવો. બાર મહિનામાં એના 22 કુટુંબીઓ મરી ગયા, કાકો મામો બાપો દાદો દાદી છોકરા બધા. હેરોભાઈ નવરા થઈ ગયા સાવ, હવે બરોબર છે ગયા ગજરા. મહારાજ કે પાર્ષદ રહ્યો, આનું તો દુનિયા આખી એને તો બીએ એ ટાઈપનું માણસ. વેરોભાઈ પાર્ષદ તરીકે રહ્યા 2-3 વર્ષ પછી મને કે મને સાધુ કરો. મારે મહારાજ કે હજી તમને થોડીક વાસના છે, વાસના ઉઠાવો. તમે આ બધાને થઈ ગયું છે, એની નહીં થયું હોય તમે તમારી વાત કરો ને, એની થશે. પછી બહુ આગ્રહ કર્યો એટલે પેરાભાઈને સાધુ કર્યા અને પરમાનંદ નામ પાડ્યું. રજપૂત નો માણસ, સ્વભાવ રજપૂત નો, એને મહારાજ નામે પરમાનંદ. પછી રહ્યા મહારાજ પાસે ખોખરા મેં અમદાવાદ આવ્યા, મહારાજે બધા 400 સંત સુરત મોકલી દીધા. ખબર હતી મહારાજ ને લેવલ વાર થવાનું છે. એમાં કાઠીઓ જે હતા સુરવીર સોમલો ખાચર સુરો ખાચર, એ તો લડ્યા, પણ વેરોભાઈ ને મૂળ યાદ આવી ગયું હતું. કોકની જેને ત્યાં ઉતરા એની કટાઈ ગયેલી તલવાર લઈને કૂદી પડ્યા, ધડાધડ ગાડી નાખ્યા 5-7 જણાને, એમ એનો કાન તૂટી ગયો. વેરાભાઈ પરમાનંદ સ્વામીને કાન તૂટી ગયો. પછી એને તો ખ્યાલ જ નહીં હોય, લોહી લુહાણ થઈ ગયા, બધું પતિ ગયો, ભાગી ગયા. પછી મહારાજ કીધું તમને કેમ લોહી પડ્યું છે? મહારાજ ખબર નહીં પડે કે હું વર્તમાન શીખો છું, મહારાજ તમે કોક મારી નાખશો, સાધુ છે ને એવું કરાય ને જોડા પહેરી લો. પરમાનંદ નથી પાછો વેરોભાઈ કર્યા મહારાજ, આ સ્વામિનારાયણની ક્યાં ક્યાં સુધી પરીક્ષા છે એ જોવાનું, એમને કહેશે કે અમારે માફ કરો. અત્યારે તો કોઈ મોટો સાધુ હોય ને કોઈ છીનાળ્યું કહી જાય તો કે ભાઈ રહેવા દે, એની ભેડે સુધરી જશે. એમને કાઢી ભૂલકાય ને વેરોભાઈ જાઓ. ખૂબ પસ્તાવો છે વેરોભાઈ. મહારાજ કે સાધુ થઈને તમે તલવારો પડી, હું કહું છું કે એનું હિત થાય એવું ચિંતન કરું. પોતે જ મરાવતા હતા ઓલા બધાને, મરાવનારા પોતે જ હતા મહારાજ ખોખરા અમદાવાદમાં, સૌ બોલાવી દીધું. એટલે આ જે રીત છે, મહારાજને આપણા ઉપર હેત થાય. વેરાભાઈ ઉપર હેત નતું, મહારાજને ખૂબ હેત થયું, જાણતા જ એમાં રહીને કેને શક્તિ મૂકી દે. પણ સાધુ થઈને તમે આટલું, તમારું આટલું વર્તમાન તમે સ્વીકાર, હવે તમે પાર્ષદ થઈને મારા ભેગા રહ્યો, પછી મહારાજ ભેગા રહ્યા અંતકાળે મહારાજ દર્શન દઈ નીકળી ગયા. ગામમાં બધાને કીધું, બોલે આવ્યા છું મહારાજ કહેવા, અડધો કલાક પછી લઈ જાય, ધૂન કરો બધા સ્વામિનારાયણ. તો આ મૂળ ખેડવા કેવા અઘરા છે, આમ સાંભળી લઈ તેમ લાગે મૂળ ખવડાવ. વેરાભાઈ જેમ 22 જણા નીકળી જાય ત્યારે ખબર પડે, 12 મહિનામાં 22 ડેથ, એટલે 12મું 14મું કરે એ પેલા બીજું 12મું 14મું થઈ જાય. કેટલા બધા થઈ ગયા વર્ષી વાળો ને આ વાળો, ત્યાં તો બહુ હતા રિવાજ. પરમાનંદ સ્વામી ઉપલેટા ના હતા, આપણે જેનું નામ દે છે ઉપલેટા, ઉપલેટા ના હતા. તો મૂળ ઉખેડવા તો પેલાથી અરુચિ હોય, અને અરુચિ કરવાની જરૂર નથી, કેઝ્યુઅલ લેવાનું બધું છે એવું, સ્વાભાવિક રીતે છે એવું લઈ લેવાનું. એમાં અરુચિ ને અણગમો કરો એનો અહંકાર પોષાય, અણગમો નહીં. વિષય તરફનો અણગમો છે ત્યાં સુધી એની વિષયમાં પ્રીતિ છે. તમારે એસ્ટાબ્લિશ કામ કરો છો અણગમો,
પ્રીતિ નહીં ને અનુગમોય નહીં, ઇટ ઇઝ ધેર. ભૂખ લાગવાની છે, લાગવાની. એવું જો કર્યું હોય તો આમાં છૂટે તો પાંચ પાંચ વળવા એ વળગી છે. ઘણાને તો આખા મૂળના મૂળ નીચે છે, વળવાયું ને વળવાયું જ છે. બધા કબીરવડ થઈ ગયા, કે એટલે ખબર ન પડે કેટલી વળવાય છે. કબીરવડમાં જોવા જાવ તો મૂળ કયું ને વળવાય કઈ ખબર નહીં. ચાલો, વૈરી માનવા અને એનો ગુણ ન લેવો જે ભગવાનની ભક્તિને વિશે ઉપકાર કરે છે. કેમ જે નેત્રે કરીને ભગવાનના દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે, તથા જીવાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે, ઇત્યાદિ ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો, એને તો વૈરી જ જાણવા. કાજે શું જાણીએ એ ભગવાનના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ માનતા થતા સ્ત્રીઆદિકના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે પંચ ઇન્દ્રિયોરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ તે લેવું. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે, પણ છૂટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં. અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વેરી નિશ્ચય મારે. તેમ જો ઇન્દ્રિયોરૂપ વેરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. નિશ્ચયની નિશ્ચય માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ અંગ્રેજ કોઈ ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઉભો રાખીને પૂછે છે, પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો અંતકરણને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવી, પણ એને વિશે ગુણ ન લેવો. શત્રુ માનવા, શત્રુ ભાવ જ રાખો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શનાદિકને વિશે સુખ મનાવતે થકે. જો સ્ત્રીઆદિકને વિશે કંઈક સુખ મનાવી દે તો એ તો એનું કર્યું કાર્ય સર્વે વ્યર્થ થઈ જાય. જેમ જાજો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણકો પડ્યો હોય તો તે દારૂ સર્વ ભસ્મ થઈ જાય છે, તેમ એનું કઈ ઠેકાણું રહેતું નથી. માટે બધાય સાધન કરેલા હોય, તપ કરેલા હોય, પૂનમું ભરેલું હોય, બધું પતી જાય. ગણા કરતો વર્ષ કેટલા વર્ષ પૂનમ ભરવું જોઈએ. સ્વભાવ ન બદલે, ડોન્ટ ચેન્જ અવર નેચર. બાપા કહેતા કે આમાં જેમ ફળ આવે એમ ઝૂકે. તાળને લાંબુ થતું જાય, કોઈ લઈ ન શકે. ફૂલો સે નિત હસના શીખો, ભંવરો સે નિત ગાના, ઓર તરુકી ઝૂકી ડાળીઓ સે શીખો શીશ ઝુકાના. આમાં કઈ ધાર્મિક કર્યા નથી, એક માણસ તરીકે સારી રીતે જીવવું એ ઉપદેશ. ફટ થઈ જાય, થોડુંક કઈક થાય તો ફટ ફાંક આવી જાય. ને એવું કેટલા જન્મથી થયા કરતું હોય. માટે કેવળ આત્મારૂપ થઈ શકે જે ભગવાન વિશે હેત થાય તે ઠીક છે એમ અમારો સિદ્ધાંત છે. સિદ્ધાંત કીધો મહારાજ, ભ્રમરૂપ થઈ ભજે પર બ્રહ્મને, ભ્રમરૂપ થાય એ આત્મારૂપ કયો કરાય. એને જ અધિકાર છે ધ્યાન કરવાનો.
મહારાજ ને દર્શન કર્યા ત્યારે પાક થી માંડીને ચલાવણ સુધીમાં શું શું છે જોઈ રાખો, પતી ગયું પછી પાછું જુઓ, પાછું એમ કરતા કરતા એ મૂર્તિમાં એકાગ્ર દ્રષ્ટિ થાય, પછી એ દયા કરે એટલે એમાં હેત થાય, જે ચીજમાં હેત થાય એ ચીજ ભૂલાય નહીં, એ ધ્યાનની સરળ પ્રક્રિયા. આપણે ભગવાનને ભગવાન સમજ્યા છે પણ હેત નથી થયું એટલે ધ્યાન નથી થતું, આંખ વીચ બેસી જાય એમ ન થાય, ખુલ્લી જ રાખવી જોઈએ મૂર્તિ સામે જોયા જ કરવું જોઈએ. એમાં કેટલા એની મૂર્તિ સામે જોઈ તો કેટલાય વિચાર આવી જતા આવે, કેટલાય જન્મથી આ બધી ટેવ પડી ગઈ નીકળી જાય તો કામ થાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા પછી સરળ માર્ગ બતાડ્યા પછી આવા દયાળુ હોવા છતાં પણ જો મોક્ષ ન પામી એ મહારાજ ની મૂર્તિ માર ન જાય તો બધું દારૂ નો મોટો ગોળો છે ટંકો પડ્યો એમ બળી જાય. This is the opportunity. એક તક મળી છે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. કોકને કાકા નો, કોકને મોસાળ નો, કોકને અમસ્તા એવા, કોક એવા હોય છે કે મારા બહુ મોડા એવા છતાં આગળ નીકળી જાય, એમાં હેત થવું જોઈએ. મહિમા જાણ્યો નથી ત્યાં સુધી ભગવાન આપણા માટે સજાતી થયા કોઈ ચાન્સ નથી લેતા. એવો સ્વાર્થી સ્વભાવ છે જીવનો કે એના એકલા માટે જો આવ્યો હતો તો રાજી થઈ જાય. ઘણા નું કલ્યાણ કરે છે એને પસંદ નથી. સજાતી હેત નથી થતો. સજાતી થઈ ગયા પછી તકલીફ કા અર્જુન જેમ બી જાય અને કા મહારાજ નું મૂળ સ્વરૂપ શું છે એવા બધા વિચાર કરે. અરે આપણે સમજી શકીએ એટલે સજાતી થયા, ત્યારે એનું નિર્ગુણ સ્વરૂપ કેવું હશે, અક્ષરધામમાં કેવું હશે ને એવા બધા વિચાર કરે. આ એ દ્રષ્ટાંત અક્ષરધામ નું વર્ણન જ્યાં જ્યાં થયું છે ને ત્યાં લોકો ભૂલ કરી ગયા. મોટા મોટા અબજી બાપા એ કહ્યું, શિષ્યવાસન કહ્યું, પણ એ જમાનો બીજો હતો. તમે ત્યારે જઈ નથી હિન્દુસ્તાન ની બહાર નજર નથી પહોંચતી. ઇંગ્લેન્ડ જવું હોય તો 1.5 મહિને પહોંચતા, આફ્રિકા જવું હોય તો 2 મહિને પહોંચતા, વાણામાં બેસીને જતા. ત્યાં જઈને ઈ જતા કે જઈને અહીં પૈસો ન મળતો, રડવા જતા, કારની મજૂરી સુકા રોટલા ખાઈ ખાઈને 2 મહિને કાઢતા, કષ્ટ ભોગવીને જતા. એવી ટાણે આ વાત બરોબર છે, અક્ષરધામ નું સુખ બરોબર છે. એને એક કિરણમાં આનંદ કોટી બ્રહ્માંડ અણુની પાસે ઉડતા પડ્યા. આ બધું બદલવું જોઈએ, ચેન્જ સુટકપ ચેન્જ આવ્યા જ કરે છે. તમારે એના સાથે રહેવાનું છે. વન થિંગ કોન્સ્ટન્ટ દેટ ઇઝ ચેન્જ. ઓલવેઝ સક્સેસ ઇન સેન્ટર. એક ચીજ નક્કી છે કાયમ અને બદલાતી રહે છે, જે બદલાતું રહે છે એ જ ચેન્જ છે. તો આપણે એ જ જૂની ગરડમાં પડ્યા કરશું એટલે પછી મૂઢે થઈ જાય છે વચનામૃત, એમાંથી કઈ સુખ નથી આવતું. મહારાજ ને રોજ દર્શન કરીએ છીએ પણ સુખ નથી આવતું, કારણ કે વી હેવ નોટ ચેન્જ અવર વે ઓફ લાઈફ. પુરુષોત્તમ જ્ઞાન કેવાથી આગાવી આ જાય, ઇઝ જસ્ટ લાઈક અસ. આપણા જેવા થઈને આવે, શું પુરુષોત્તમ જ્ઞાન ની જરૂર છે? સજાતી થયા કૃપાએ કરીને તો એળે જાય છે બધું. મહારાજ દર્શનજીની સમજાય તેનો જમાનો બીજો હતો, ને આજે જેટલા મહારાજને સમજે છે એટલા મહારાજને વખતમાં નહોતા સમજતા. ગુણાતીતાનંદ સ્વામી જેટલાને સત્સંગી કર્યા છે સમજાવ્યા છે એટલા મહારાજ નહોતા કરી શક્યા, કારણ કે એમાં પોતાનું આવી જતું હોય. જે એને જ કીધું છે સ્વમુખે કરીને વખાણ ન કરવા, અને ઉપરાંત હું કોક હું આવો છું કેટલાક માને, તો એકાદ બે માને, બાકીના ન માનવાવાળા વધી જાય કે આવો ગજબ છે કે પોતાનું ફાંકા જી કે બોલાય જ નહીં. આખા બ્લેક પીરિયડ માંથી હિન્દુસ્તાન ઉભો છે ત્યારે આ સત્સંગ સ્ટાર્ટ હતો. કેટલી તકલીફ હતી,
સમય કરવા માટે કેટલા વખતની તૈયારી કરવી પડતી, ઉત્સવ કરવા માટે કેટલા, આ બધી પ્રયોજનમાં ન પડવાથી મહારાજે બધી નોખા નોખા કહેતા કે આ વિઠ્ઠલનાથજીએ કરે છે ચાલુ રાખો. નવું ક્યાં કરવા જાય, એટલો ટાઈમ 49 વર્ષની અંદર શું શું કરી શકે, તો એવું અદભુત કાર્ય કરી નાખ્યું. તો એને તરત જ બતાવે કે મારા તો નિર્ગુણ સ્વરૂપ છે, જુઓ આને નિર્ગુણ સમજો ને, તમારે મૂર્તિ કરો એવી એવી રાખો છે, કોઈ પૂછતું નથી. એને બધા પગે આવે દંડવત કરે. અને એવી રીતે જે ભગવાનમાં એક કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જોઈએ, ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી. એમ ઇન્દ્રિયો અંતકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવા. જો લોભ શબ્દ આપ્યો મહારાજ, અનુભવ નથી થયો તો લોભ બતાડાય, આને કરતા ક્યાંક ઠીક હશે. લોભે નથી બતાડી શકતા, કારણ કે વી ડોન્ટ હેવ ઇમેજિનેશન. જેને ઇમેજિનેશન શું થાય ગુજરાતી, કલ્પના, જેને કલ્પના શક્તિ હોય એ કરી શકે. લોભ કલ્પનાથી જ પરવાર, કોઈને કલ્પના આવતી જ નથી. ક્યારે કાંટ ઇમેજિન થિંગ્સ આર એક્સેપ્ટેડ એઝ ઇટ ઇઝ એન્ડ યેટ વી આર ડાઉટફુલ અબાઉટ ધ થિંગ. કલ્પના કરવી જોઈએ આવું છે હશે ભગવાન, આપણે દેખાતું નથી પણ સુખ આવું હશે. મોટા મોટા કહી ગયા છે. હલો, એ પણ સમજણ ઠીક છે મહારાજ કીધું, એ પણ સમજણ ઠીક છે. બધા ન કરી શકે એ ઠીક છે. હવે ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ આજે સર્વે વિચાર તે કયા સ્થાનકે રહીને કરવો? ઓહો, આજો બુદ્ધિથી કરવો, હૃદયથી કરવો. સ્થાનક એટલે શું? જે ઇન્દ્રિયોથી જે કર્મ કરીએ છીએ એનું સ્થાનક કહેવાય. ક્યાં રહીને કરવો? આ આંખથી રૂપ જોઈને કેવું, આના કરતા મહારાજનું રૂપ સારું છે એ આંખથી રૂપ જોઈ તઈ કહેવાય. વિચાર ક્યાંથી આવે છે સારું હશે? કયા સ્થાને? કે સ્વયં પ્રકાશાનંદ સ્વામી, યોગીઓનો જ પ્રશ્ન છે આ, સામાન્ય મનુષ્યનો આવો પ્રશ્ન ન થાય. ક્યાં રહીને કરો? આગળ તમે વાત કરી આત્મસત્તા, એનું તો છે જગ્યા. અત્યારે કીધું એ પણ ઠીક છે, કેટલી ડિટેલમાં જાય છે કોઈ ન જાતા, હું જાઉં છું ડિટેલમાં. આગલા મહારાજે કીધું કે આત્મસત્તા એને જે કરીએ કોઈ થાય, હવે આમ કીધું એ પણ ઠીક છે. એટલે એમાંથી તમે પાછી ઇન્દ્રિયો મારફતે આવી ગયા, એ વિચાર ક્યાં રહીને કરવો? ધીસ ઇઝ ક્રુક્સ ઓફ સ્વયં પ્રકાશ. જબરજસ્ત સંતતા સ્વામિનારાયણ નાશ પેલા થઈ શકે, બાકી પોતે ભગવાન જેવા હતા. આરતી ઉતારતા હતા અને કોઈક બાર સ્વામિનારાયણ નું નામ બોલતા હતા, એમાં પ્રકાશ જોયો ને કે આ શેનું તો પાછા પેલો પશ્ચિમ દેશ માં કોઈ આયા હોય, જીવન મુક્તા જીવન મુક્તા બોલતા એમ ભગવાન બાવા વાત કરતા હતા. એમાં એને દેખાણું કે ગજબ છે ચમત્કાર. હળ આરતી મૂકીને સંકલ્પ મોતી કાયદા મારા આવા જે હોય મન તો આરતી ઉતારતા હતા. ત્યાંથી આવી ગયા મહારાજે નામ એ જ કહ્યું સ્વયં પ્રકાશ. હલો, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પોતાના હૃદયને વિશે એમ વિચાર કરે છે. વિચાર તો હૃદય વિશે કરવાનો, ઇન્દ્રિયોથી નહીં. હું સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ કારણ દેહ એ હું નહીં, અને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ હું નહીં, એ હું નહીં, અવસ્થા અવસ્થા હું નહીં,
અને પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો ને ચાર અંતકરણ ને એમના દેવતા એ સર્વે હું નહીં, હું તો એ સર્વે થી પૃથક છું, ચેતન છું ને ભગવાન નો ભક્ત છું. અને ઇન્દ્રિયો અંતકરણ કઈક ચાળા કરે તો એને કહેવું છે કેમ તારે તે એક ભગવાન નું રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે? ને કેવળ ભગવાન નો શબ્દ સાંભળવો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળવો છે ને ગંધ લેવો છે? અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઈશ તો તારે મારે શું છે ભાઈ? તું કોણ ને હું કોણ? તારે મારે લેવું દેવું નથી, તમે કરશો તે તમે ભોગવશો, એમ ઇન્દ્રિયો અંતકરણ ને કહીને પછી ભગવાન ની પ્રાર્થના કરવી છે. હે મહારાજ, હે સ્વામી, હે ભક્તવત્સલ, હે દયાનિધિ, આ ઇન્દ્રિયો અંતકરણ નો વાંક છે ને હું તો એ તકી નોખો છું ને એ તો મારા શત્રુ છે, માટે એ તકી મારી રક્ષા કરજો. આ રક્ષા કરી કહેવાય. પ્રહલાદે માગી હતી, નાની ઉંમર નતો, 6 વર્ષ નો છોકરો પણ મારો બુદ્ધિશાળી હું, અને એ રક્ષા માંગી બચાવ્યામાં શું રક્ષા કરી? આનાથી રક્ષા કરજો. મહારાજ દયાળુ બોલો. એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી ને પોતાને ક્ષેત્રજ્ઞ ચેતન રૂપ માનીને. નિરંતર એટલે આજે કર્યું પછી કાલે કરી એમ નહી, આ કાયમ સાથે સાથે મહારાજ ને પ્રાર્થના થાય, પછી તો એવી સ્ટેજ આવી જાય કે પ્રાર્થના ભૂલાઈ જાય, મહારાજ ને યાદ આવે, એક કોન્ફિડન્સ આવી જાય. નિરંતર પ્રાર્થના કરવાથી અમુક આવી જાય. બાપા કે મહારાજ ની બધી આજ્ઞા પાડીએ એ આત્મસત્તા નું કામ કરે, એ આત્મસત્તા આજ્ઞા પાડવા એને લાગે કે મેં મહારાજ ની એકેય આજ્ઞા લોપી નથી, કા લોપી છે એનું દુઃખ છે, સમજી ગયો છું, હવે નહીં કરું, આવું જ થાય એને એમ રે, મૃત્યુ જેવું ભય આવી જાય તો એમ રે કે ભાઈ ભગવાન છે ને આપણા ભેગા, એ આત્મસત્તા. એકલો આત્મન વિચાર કર્યા કરતો હોય અને કોઈનો આશરો ન હોય તો પછી દીર્ઘ રોગ આવે તો ડગી જાય, કેટલા આત્મજ્ઞાનીઓ પાછા પડી જાય. જોજો મોટા મોટા સાધુ મોટા થઈ ગયા છે બધા, ત્યારે પછી કેમ ભક્તો કા આગ્રહ થાય છે ને તો અસ્પતાલ મેં ભરતીઓને નહીં આયા કે ભક્તોને બોલા, ભક્તો કમ બોલે? એક કોઈ તો જોજો ક્યાં ગયા છે, અમેરિકા ગયા તપાસ કરા, આપણે ગયા છે, એ ગયા છે, પ્રમુખ સ્વામી ગયા હતા, બધા તબિયત બતાડવામાં જ રહે છે, આત્મજ્ઞાની કોઈ નહીં ને. નિષ્કળાનંદ સ્વામી જેવા સંત ને વૈરાગી ને બધા ધૂન કરતા હતા, ખાલી રાજી થઈ ગયા નિષ્કળાનંદ સ્વામી બાર નાઈને આવ્યા એટલે, એટલે બધા ધૂન કરો છો, સારું શું કામ ધૂન કરો છો, અચાનક ધૂન કરો, સાહેબ તમે માંદા છો ને સાજા થઈ જાવ એટલે, અરે કે ગાંડા મારું પ્રારંભ કોણ ભોગવશે? હું મહારાજ ને પ્રાર્થના કરું છું કે રોગ પ્રેરણ તમે મટાડવાની વાત કરો છો, કોઈ દી મગાઈ નહીં કે મહારાજ પાસે જાણતા નથી, હા કોઈ દિવસ ભાગ્યા હોસ્પિટલ માટે લીલાવતી જસલોકમાં જાય નહીં, એ આત્મસત્તા નથી વર્તતા, એ નથી વર્તતા. એક ને એક બે જેવી વાત છે, એમાં પછી ચર્ચા નહીં, ભલે તમને એ કહેતા કોઈ કહેતા ના પાડી દે જાણ ભાઈ, અમે બધા દોડાયા છે ને આ કરાવ્યું એન્જિયોગ્રાફી બધી, 80% ભાગ મારો હતો આ એટલે પાડીએ ને. મેં કીધું હતું કે ભાઈ આ ખાલી અમને જોવા જાણવા ખાતર ક્યાં થાય, તમારે રન નથી કરાવવું કરતો, અમને ખબર પડે કેટલા બ્લોકેજ છે, નારાજ થઈને આ કરાવ્યું, નથી ઈચ્છા ને કરાવ્યું એટલે ગયા ને. પછી લીલા હતી ને એ તો આમ હતું, એ નોખી રાખતો, ધેટ હી વોઝ નોટ પ્રિપેર્ડ ટુ ડુ ઇટ, નોટ બીકોઝ હી વોઝ પ્રિપેર્ડ ટુ સફર ધ પેઇન, એટલે કઈ દુઃખ ગમતું હતું એટલા માટે નહીં, થઈ જાય એ સંકલ્પ કરીને આપણા પ્રારંભ ફેરી નાખ્યા છે, પોતાને રોકાવો જ ન રોકાય, આ એનો સંકલ્પ છે ઊંડો ઊંડો,
કે મને લઈ આવ્યા વચમાં, કે કેમ કેમ સમજાવે ને આમ કે ડોક્ટર સુહાસ પરીખ ને લઈ આવ્યા બધું આમ કરીને અહીં જઈને કરાવ્યું, બધા બ્લોક નીકળ્યા. હવે શું કરવું, ચિંતા અમારી વધુ થઈ ગઈ. એમને વસતા હતા કેમ, ચાર બ્લોક હોય બધું જાણતા હોય ગયા નહી. ચાલો બતાવો ધૂન બેસાડે બધા, ધૂન કરો મારે સારું કરશે. અરે એ કરે છે સારું છે એમ સમજીને એક્સેપ્ટ કરો. તમે કઈક એનું સારું કરો નથી એટલે એટલે પ્રશ્ન પૂછ્યો કે કયા સ્થાનક ને વિસરી જતો હોય છે. સ્થાનક ને પેલા લઈને પછી પાવન મારે વેરી છે, મારે તારે શું લેવા જવા. હાલો મેં પોતાને ક્ષેત્રજ્ઞ ચેતન રૂપ માનીને ભગવાન ને વિશે હેત ભક્તિ કરવી, તી વચનામૃતમ પંચાળાનું ત્રીજું વચનામૃત સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1877 ના ફાગણવદી ત્રીજે દિવસ શ્રીજી મહારાજ ગામથી પંચાળા મધ્યે જીણાભાઈ ના દરબારમાં ફોટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને ધોળો ફેટો મસ્તક ઉપર બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ઝીણી ધોળી પછેડી ઓઢી હતી ને હસ્તકમળ ને વિશે તુલસીની માળા ફેરવતા હતા અને પોતાના મુખારવીની આગળ પરમહંસની સભા તથા દેહ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સહજાનંદ સ્વામી મહારાજ કેવા કેવા સ્થાનક પવિત્ર કરી નાખ્યા મહારાજ. પંચાળા ની તો કોણ જાત, શું હતું પંચાળા, કે ગઢડા જુઓ કે પંચાળા જુઓ કે વડતાલ જુઓ, લોકો સાવ અનનોન પ્લેસીસ હતી. આજે એ જગતમાં શ્રેષ્ઠ સ્થાન થઈ ગયા. પંચાળા આગું કેટલું છે. હલો પછી શ્રી મહારાજ બોલ્યા, જે સર્વ પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિભાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, પ્રથમ તો ભગવાન નો નિશ્ચય હોય ને કેટલા પૂછ્યા. વાંચી લીધું તો આપણે થોડુંક વાંચ્યું તું વાંચ્યું તું પ્રથમ તો ભગવાન નો નિશ્ચય હોય ને ભજન સ્મરણ કરતો હોય અને પછી ભગવાન ના મનુષ્ય. પેલો હતો એ અભિમાન ઉપર હતો, માન છે. અને પછી ભગવાન ના મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્ચય માંથી સંશય થઈ જાય છે, તેનું શું કારણ છે. પછી એ પ્રશ્ન નો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ જાજીવાર સુધી વિચારી રહ્યા ને પછી બોલ્યા, જે એ પ્રશ્ન નો ઉત્તર અમે કરીએ છીએ, જે વેદ પુરાણ મહાભારત સ્મૃતિઓ ઇત્યાદિ જે શાસ્ત્ર તેને વિશે ભગવાન નું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામ માં રહ્યું છે તે કહ્યું છે, જે ભગવાન કેવા છે તો આ ચક્ષુ ઇન્દ્રિય કરીને દેખામાં આવે છે, જે યત કિંચિત રૂપ તે જેવું તેમનું રૂપ નથી. ઈચ્છું રૂપ નું ફરક નથી એમ કેમ કે યત કિંચિત જેવું છે એવું દેખાય છે એવું શું કામ કીધું, એ જેવો એનું રૂપ નથી. અહીં સુધી ગોટો છે, ઓલું ખબર નથી, એની ખાલી કલ્પનામાં જ આવ્યું છે, અનુભવ નથી થયો. અને થોડોક અનુભવ થયો અર્જુનને, ગભરાઈ ગયો. શરીર હતો અર્જુન ગભરાઈ ગયો એ ભલે, ક્ષત્રિય હતો, સુરવીર હતો, લીડર હતો, છતાં આ રૂપ જોઈને ગભરાઈ ગયો.
એ જેવું એનું રૂપ નથી. અર્જુને તેમ કીધું કે આ મટાડીને હવે જેવા હતા એવા મને દેખાતા તેવા થાવ. તેની રૂપ ગમતું હતું, ગમતું હતું ત્યારે એને ભગવાન પણ નિશ્ચય હતો. અને શ્રવણે કરીને સાંભળવામાં આવે છે જે કઈ શબ્દ માત્ર તે જેવો એ ભગવાન નો શબ્દ નથી. અને મહારાજ નો તો મીઠા બોલો ઘેરે સાધે ગાય એવો મધુર હોય શકો મહારાજ. કેમ છો ભક્ત? થઈ જાય આંખમાં આંસુ આવી જાય એવો મીઠો બોલ શકો મહારાજ. સગા ભગત છે કે આટલું પૂછ્યું ત્યાં તો ઓહો મહારાજ. એને એમ થયું કે મહારાજ નો વાત છે, પોતે જ હતા. અરે તમે આવો આવો મહારાજ, કુબો બિચારા ઝૂંપડા છે, ઝૂંપડું નહીં કુબો. આમ નંદના ઓશિકા કરું, પન્ના પાછળના કરું, આવો મહારાજ વધાવું વધાવું એમ કરતો રોવા માંડી ગયો. અમારો તો રાતવાસો રહેવાનો વિચાર છે અને ક્યાં રાખવા. મહારાજ અહીંયા કે ના આવી ઊંઘ બહુ આવે છે, થોડી વાર થી જ કે ભૂખ લાગી છે. અરે મહારાજ તમ જોગો એ ક્યાંથી હોય? વાઘરી છે, કણકીના રોટલા છે, લાવો માગે. બ્રહ્માનંદ કઈ સંશય થયો નહીં, ધન્ય તમારી છાતલ લાલા પૂછું કરા. આ જી છે એને કોઈ દી વિચાર ન કર્યો કે ત્યાં સ્વરૂપ કેવું હશે ને આ સ્વરૂપ કેવું હશે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીને કે આ બધા સંતોને જે પ્રશ્નો થતા એ આપણા માટે ઉકેલા છે. આપણે ઉપર છલ્લો સત્સંગ કરીએ છીએ એમાં જ પછી જે આવતું પૂછી લાગે. ફોર ધેટ સ્વામિનારાયણ સંપ્રદાય ક્યાં સ્વીકાર જ ન જોઈ, જે સ્વીકાર્યો તો ઔષધ પૂરેપૂરો ટોટલ સ્વીકારો જોઈએ તો સમજ પડે. ધર્મ તો ઘણા છે, નાખો લોટો એટલે પતી જાય. શ્રાવણ મહિનો કરો બધે કેવી લાય પ્રકાર ધર્મ છે. 650 ધર્મ છે સંપ્રદાય હિન્દુસ્તાનમાં, 650 હજી નવા નવા થતા રહે છે. હવે શ્રી શ્રી રવિશંકર થઈ ગયા, નાસ્તિક થઈ ગયા, એ પેલા રજીસ્ટર થઈ ગયા, બધા થતા જ રહ્યા છે. પણ વેદ છાત્ર પુરાણમાં શું સનાતન કીધું? વાત 4 લાખ પહેલા વેદ પુરાણ મહાભારત સ્મૃતિઓ ઇત્યાદિ કે શાસ્ત્ર તેને વિશે ભગવાન નું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ. સનાતન આપણું હિન્દુ ધર્મ પણ સનાતન ધર્મ કહેવાય, બહુ જૂનો છે સનાતન, એ મપાય નહી. કેટલો સનાતન એટલે સનાતન. હલો, પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહ્યું છે જે ભગવાન કેવા છે. તો આ ચક્ષુ ઇન્દ્રિય કરીને દીઠામાં આવે છે જે યત કિંચિત રૂપ તે જેવું તેમનું રૂપ નથી. અને શ્રવણે કરીને સાંભળવામાં આવે છે જે કઈક શબ્દ માત્ર તે જેવો એ ભગવાનનો શબ્દ નથી. અને ત્વચાએ કરીને સ્પર્શમાં આવે છે જે સ્પર્શ તે જેવો એનો સ્પર્શ નથી. અને નાસિકાએ કરીને સુંઘ્યામાં આવે છે જે સુગંધ તે જેવો એનો સુગંધ નથી. અને જીવાએ કરીને વર્ણન કર્યામાં આવે એવા પણ એ ભગવાન નથી. અને મનના સંકલ્પમાં આવે એવા નથી. તથા ચિંતના ચિંતનમાં આવે એવા નથી. તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા નથી. અતર્ક સ્વરૂપ છે, સોફ્ટ છે, રુજુવે નમા તરકી જાય આત્માથી. એ તો આવે છે ને બત ભરતા હતા ને બધા, એ બત ભરતા હતા ત્યારે એ મનુષ્ય સમજીને બત ભરતા હતા. એને ફાયદો થાય કારણ કે આ સ્વરૂપ ઈ છે, એની સમજણમાં આવતો કારણ કે તર્કમાં આજે ઓલું હતું કઈ. કોકના કહેવાથી ભગવાન માન્યા હતા, પછી રૂઢી થઈ ગઈ અને બીજો કોઈ ન દેખાણો એટલે આને ભગવાન માનવા માંડ્યા.
કાઠીઓ તો કેતા જ મારા કાઢી મૂકતા, કહું કાઠીઓ વાંકમાં આવે આવતા નહીં આવ્યો કોઈ પાછા આવે મારે દા પાડી તો આવ્યો મને મારા ઘણે જગત માં બીજો ભગવાન ગોતવા ગયા પણ અમને તો બા ભેળો થઈ પાછા આવ્યા નફટ થઈ રાખો બીજા મળ્યા નથી એટલે આવે મારે એ ના હાલે સ્વામિનારાયણ સામે રાખો આ જીદ નથી આ સમજણ છે ઈશ્વરનું સ્વરૂપ જાણવા માટે થઈને તમારે ઉપાસના તો હોવી જ જોઈએ એકની એટલે મારો વાંધો પૂરા સર્વે અવતાર ને અવતારી શું કામ તમે સર્વે અવતાર ને જાણ્યા છે દર્શન કર્યા તમે એના અવતારી છે એ કેવા શી જરૂર છે કે શાસ્ત્રીઓ કે શાસ્ત્રીઓ અકલ વગર ના છે ધે ડોન્ટ હેવ રિયલાઇઝેશન જેને રિયલાઇઝેશન થયું એને પૂછાય આ પ્રશ્ન તથા અહંકાર કરીને અહમ પણ ધરાય એવા નથી જે ભગવાન નું હું છું ને મારા છે એવી રીતે ઇન્દ્રિયો અંતકરણ ને અગોચર એ ભગવાન રહ્યા છે અને એ ભગવાન નું જેવું રૂપ છે એવું આ બ્રહ્માંડ માં બ્રહ્માદિક સ્તંભ પર્યંત કોઈ નું રૂપ નથી જે જેની એને ઉપમા દઈએ તથા એનો જેવો શબ્દ છે તેવો બીજો આ બ્રહ્માંડ માં કોઈનો શબ્દ નથી જે જેની એને ઉપમા દઈએ બ્રહ્મા એ શું કરી શકે બિચારો ચડતાલા ના રાગ કીધા છે એને શું સ્વામિનારાયણ ખબર પડે તો એને નથી પડતી જેને સર્જન કર્યું છે એને નથી પડતી ભવ બ્રહ્માદિક ને નિશ્ચય મળતી નથી પુરુષોત્તમ પાસે બેસાની જાગજો બેસી નથી શકતો એની આરાધના કરીને લોકો ગોપીઓ પામી કૃષ્ણ બ્રહ્માની નારદની સલાહ ત્યાંની આરાધના કરી નારાયણ મારા થાય વાત ખોટી હતી આખી એટલે આ નારાયણ મેળો કૃષ્ણ સ્વામિનારાયણ ના મેળા મૂળ નારાયણ ગોપીઓને મેળા નથી હલો આ બધું જેને રસ ન હોય એને આ બધું એમ લાગે એમ શું જરૂર છે વ્યસન મુક્તિ વાળાનું કામ નથી આ વ્યસન પાડવાની વાત છે અહીં વ્યસન પડવું જોઈએ ભલે માગ્યું શું બ્રહ્મા પાસે એ દઈ શું શકતો હતો ભલે જાઓ તપ કરો નારાયણ તમારો વર્તાશે પછી બીજે કેટલા જન્મે આથ્યા હશે ચાલો પણ એ આ નારાયણ નહીં કારણ કે બ્રહ્મા એવો આશીર્વાદ દઈ ન શકે આગળ વચ્ચે વચમાં આવશે કે આમ ગયા અમે એ તો એને દર્શન નથી મહારાજ ના કેમ ગયા એટલે એ પોતાના ઉપરી ને આમ સમજતો આમ આમ કરતા 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 ગયા હોય પ્રાર્થના ને એ પોચે કે ન પોચે આને આવું હોય ત્યારે આવી જાય પાંડે હું તો તમારા કારણે રે આવ્યો ધામ તકી ધરીને એ કોઈની પ્રાર્થનાથી આવે નહીં એની ઈચ્છાથી આવે બાકી રહી છે પ્રાર્થના રોજ કરીએ છીએ કઈ માને છે ત્યારે તો હતા નહીં અને પ્રાર્થના કરી કે આમ છે અત્યારે તો છે આઈ પ્રત્યક્ષ છે ને રોજ પ્રાર્થના કરીએ છીએ કઈ માને છે એ કોઈનું માને એમ નથી પાંડે વેરી ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર છે આવું ડિસ્કસ કરો તો સ્વામિનારાયણ નું સ્વરૂપ ફોટા કઈ ખેરો ઠેકાણા ન હોય એના એક રીતના ઠેકાણા નહીં બુદ્ધિગમ્ય વાત જ ન હોય ને આપણે સાત સાત દિવસ બેઠા રહેવું પડે વ્યવહાર ખાતે હાલો આ છે પાંચ નીચે બોર્ડ મેળવું કોણ છે કથા છે પછી ક્યાં વાડીમાં કથા છે દાદરા ચડીએ છીએ ત્યાં બોર્ડ છે તમે આમથી ચડતા હશો ને બહુભાઈ અમારો વાળું એવું છે કે નીચું નથી જોતા પગથિયા ચૂકી ગયા પાછળ એવું ટિકટ એવું છે ત્યાં વરસાદ પડતો હતો ને એવો લપતા હતા ચિકટ છે હાથ ધોવા ગયો ને અને ભગવાન નો જેવો સુગંધ છે ટેબલ કાચર ને
ભાલો લઈને હેલા જતા હતા, વાયવો કોક ને એ બોલ ખાતર ભાલો કાઠી જ રહ્યો. બાપુ તમારો ભાલો વાયગો, ગજના ભાલો અંધો છે, તું અંધો છો? એબલ ખાતર ગજના તો બહુ બોલતા હોય, દાદા ખાતરના પ્રાતસ્મરણીય દાદા ખાતર પિતાશ્રી આ બોલતા, ગજના ભાલો અંધો છે, તું અંધો છો? તો છેબે આવી ગયું કોઈ છોકરો હતો, બાપો છેબે આવી ગયું, નીચું જોયું એવું, અમે શું ખોટું કામ કર્યું છે તો નીચું જોઈ એ બધા ખૂબ કઈ રીતના મહારાજ આવા ને કર્યા, ભગતડા ને ભગત કરે એમાં શું ફાયદો? આવા તીખા તમતમતા હતા એને સ્વામિનારાયણ સીધા દૂર કરી દે, હાથમાં માળા પકડાઈ ગયું સ્વામિનારાયણ, એવું શું ખોટું કર્યું છે અમે હેઠું જઈ? આ ટાઈપનો બાજા બાજી જોયા. બાપુ આ તમારો દીકરો નાતે તારો આવા હે કે ના કે ભગવાન એને 100 વર્ષ કરે કે તારે થાય તોડી લે જા. આ કોઈ દી એક રીતના નહીં, એને આ સ્વરૂપે હાથમાં માળા પકડાવી દીધી. હજ છે ને સ્વામિનારાયણ આ સિદ્ધિ કોણ કહે છે? ભ્રકુટી વિલાસમાં, અરે એ તો બ્રહ્મો કરે છે, આ ક્યાં વિલા? આ તો બધી જે ઉત્પત્તિ થઈ છે એ તો સંકેલો કરવા માંગે છે કે તમે નીકળવા માંથી, આ બધું ભલે પડ્યું રહ્યું એમને બ્રહ્માનું કરેલું, યુ કમ આઉટ. આવા અજડો ને કરી નાખ્યા, અને આ અધકચરા જે છે ને એ આ કોઈ દિન કોઈ થવા દે છે. આ બધો ખોટો ફેલાવો કરે છે વ્યસન મુક્તિ પદયાત્રા ને શું છે આ ભરવી પૂનમ ભરવી, ખોટું કહે છે. પૂનમ ભરેલા બધા એમને એમ રહી ગયા છે, અને એક વાર જે દર્શન કરવા ગયો છે હરિકૃષ્ણ મહારાજ ચોટી દીધું ચિત્તે, વાહ ક્યાં વાત હે, આ હું એમ કીધું છે. એ જ મૂર્તિમાં ગોપીનાથજીને પોતાનો પાળીઓ કીધો છે, એમ કીધું કે આમાં રહીને હું તમારી સેવા કરું. ઘણી મૂર્તિના દર્શન દીધા છે. હા કે આ હું ક્યાં ગામમાં કર્યું એને, આ હું ભારાડીને ગામ ત્યાં જઈને હું બેઠો છું. મહારાજ ની એમ તો આમ તારીખ યાદ રાખવાથી કઈ વળતું નથી, 56 મામતો 57 મામતો નોટ ધેટ, કઈ કઈ જગ્યાએ અને કેવી ક્રાંતિ કરી. એક મનુષ્ય તરીકે કોઈ જ ન થઈ શકે, સુપરમેન છે, પેલા ટેક ઇટ ટુ સુપરમેન. આપણે એવું શીખવાડ્યું મહારાજ જ બોલ્યા છે, પેલા દેવતાનો ભાવ લાવો, પછી મુક્તનો ભાવ લાવો, પછી પ્રધાન પુરુષનો ભાવ લાવો, પછી પ્રકૃતિ પુરુષનો ભાવ લાવો, પછી મૂળ અક્ષરનો ભાવ, એ બધા ભાવ કાઢી નાખો. એ બધા ભાવ કરતા એને આ હ્યુમન ભાવમાં લ્યો, તઈ ખબર પડશે કે વોટ એ ગ્રેટ પર્સન. હી પર્સનિફાઈ થવા જોઈએ ને બધી ચીજ દિવસ, સૂર્યને પર્સનિફાઈ કરે એના પાસે ગયા કુંતા પાસે, અને કરણ રૂપ ગર્ભ આવશે એમાં. એ પર્સનિફાઈ થયો ત્યારે ને, તો આપણે પહેલેથી ઊંધું શીખડાવે બધા, એ બધા ભણીને આવ્યા છે, આપણે જરા કઈ ભણ્યા નથી એટલે ચડાવે રાખે કામ કરો ને કેમ કરો. પર્સોનિફિકેશન હ્યુમન ફોર્મ સજાતીય હેત થવું જોઈએ, તો એને આપણા જેવા નહીં સમજે તો હેત ક્યાં થશે? મોટું આ લોકો ખોટે રસ્તે દોરી જાય, બધા એ કહેવાય કે આમ છે કામ, પછી રજિસ્ટર પાસ્ટમાં ઘૂસી જાય. હું 700 વર્ષ પહેલા હતો, હવે પાછો આમ કરી પાસ્ટમાં આવ્યો, ફ્યુચરની વિચાર જ નથી કરતો. ચાલો, બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી જે જેની એને ઉપમા દઈએ, તથા એ ભગવાનનો જેવો સ્પર્શ છે એવા બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી જે જેની એને ઉપમા દઈએ, તથા એ ભગવાનમાં જેવો રસ છે એવા બ્રહ્માંડમાં કોઈનો રસ નથી જે જેની એને ઉપમા દઈએ, અને ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી જે જેની એને ઉપમા દઈએ, તે સપ્તદીપ ને નવ ખંડમાં જે જે સ્થાનક છે તથા મેરુ ઉપર ગણિત શોભાય યોગ બ્રહ્મા નવ ખંડ ધરતી માં વાલો છતરાયા ચાલે, એમાં નવ ખંડ છે, એમાં તો પ્રગટ છે પોતે સ્વામિનારાયણ જી. આ માથી નથી આઈના, એ એમાં મનુષ્ય રૂપે ચાલે, એ છતરાયા એસ્ટાબ્લિશ નગર આવગાડી ની ગયા છે મારા.
ઢોલ વગાડીને ગયા છે તોય સમજી ન શકા. શોભાય યુગ બ્રહ્માદિક ના સ્થાનક છે તથા લોકાલોક લોકાલોક ચલની વિશે ઘણા સ્થાનક છે તથા ઇન્દ્ર વરુણ કુબેર શિવ બ્રહ્મા એના જે સ્થાનક છે તથા બીજા પણ ઘણા સ્થાનક છે એ સર્વે માયલું એવું એકે સ્થાનક નથી. જેની ભગવાન ના ધામ ને ઉપમા થાય અને ભગવાન ના ધામ ને વિશે રહ્યા જે ભગવાન ના ભક્ત તેને જેવું સુખ છે તેવા બ્રહ્માંડ માં કોઈ સુખ છે નહીં જેની એને ઉપમા દઈએ અને એ ભગવાન નો જેવો આકાર છે તેવા બ્રહ્માંડ માં કોઈ નો આકાર નથી જેની એને ઉપમા દઈએ. કેમ કે આ બ્રહ્માંડ માં જેટલા પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સમય માઇક છે અને ભગવાન છે તે દિવ્ય છે ને અમાયિક છે માટે બેને વિશે અતિશય વિલક્ષણ પણ હાજી છે. અમાયિક એ માઇક હોવા છતાં અમાયિક જ છે. દયા કરીને માયાના નોમ્સ મહારાજે ગ્રહણ કર્યા એટલે એ અમાયિક જ છે. હવે એને માયિક ઇન્દ્રિયથી માયિક અંતકરણથી આપણે માપવાના છે. બે ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ, એને એક સમજવાનું છે. કેમ થાય? હલો. તે સારું, એને 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 સાદસ્ય પણ કેમ થાય? મહારાજ એક વાત કે તમને મળ્યું જે સ્વરૂપ અને અક્ષરધામ એમાં અધિકપણે સાદસ્યપણું છે. આ સાદસ્યપણું એટલે એના જેવા લાગવું, એ શબ્દ સમજવાનો છે. આખા વચના સાદસ્યપણું તો જેને એવું હોય કે ના એ ઓલું જોવું છે જોવું છે તો આ જે સ્વરૂપ છે એ ત્યાં છે એવું જ અધિકપણે સાદસ્યપણું. લગભગ 100% તો ન કહે કારણ કે માયાનો દેહ છે. લગભગ આવા છે મારા. મોટી આંખો, તીક્ષ્ણ નાક, જેમ મનુષ્યને કહીએ જે આ માણસ ભેંસ જેવો છે, સર્પ જેવો છે, ચરકલા જેવો છે, ગધેડા જેવો છે, કૂતરા જેવો છે, કાગડા જેવો છે, હાથી જેવો છે, એવી ઉપમા મનુષ્યને સંભાવે નહીં. કેમ જે મનુષ્ય તકી એ બીજા જે સર્વ તે વિજાતીય છે અને મનુષ્ય મનુષ્યમાં પણ અતિશય સાદસ્યપણું નથી જેની ઉપમા એમ દઈએ આ તે આ જેવો જ છે. અને જો તે જેવો જ હોય તો લોકો ઓળખાણ કેમ પડે? કઈક ફરક હોય. મારા જે ભગા મોડા નો દ્રષ્ટાંત દીધા કે ઘણા વખત રહી પછી ખબર પડી જાય સાવ બે ભાઈઓ સરખા જ લાગતા ભગા મોડા. પણ કે ઘણા વખત એટલે ખબર પડી જાય કે આ ભગો છે ને આ મોડો છે. બે દેખાવના સરખા જોડ્યા હતા. બીજા જોશીને જેને ગામ મોકલા હતા. હલો. ઓળખાણ કેમ થાય? માટે મનુષ્ય મનુષ્ય સજાતિ છે તેને વિશે પણ સાદસ્યપણું અત્યંત છે નહીં. જુઓને આ ભગો મૂળો બે સરખા કહેવાય છે પણ જાજા દિવસ ભેગા રહીએ તો ઓળખાઈ જાય જે આ ભગો છે ને આ મૂળો છે. છોડી ના હતા ભગાના મૂળા. મહારાજને સંતો બધા બહુ ટાઢ બહુ હતી. બીજું તો કઈ ઓઢવાના ત્યારે કાઢીને બ્લેન્કેટ લઈ આવી દઉં એવું હતું નહીં. ઘરમાં કાઢીને દે સંતો ને હાલે નહીં વાપરેલા તપાવતા પછી લાકડા લઈ. ભગા મોડા ની ખબર પડી ઢીકળા પીઠોડી હતી અને લાકડાના બધા
ભલા 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 મોટા મોટા લાકડા લઈને આવ્યા. ચાલો મારા લાકડા જોઈ બે ભાઈઓ બીજા ગામમાં પીઠોડીને, પછી નાખ્યા બધા લીમતોડ નીચે ખડકલો કરવા માંડ્યા. મહારાજ ને અવાજ આવ્યો ત્યારે આજ આટલું બધું ડિસ્ટન્સ આમ થઈને જાય છે નતું, સીધે સીધું અહીંયાથી આવી જવાનું. એટલે પછી ચાલુ કરતી ઘડા અવાજ થયા તો મહારાજ પૂછ્યું, મૂળજી ભરતાને કે શેનો અવાજ થાય છે? તો મહારાજ લાટા આવ્યા છે. ક્યાંથી આવ્યા છે? પીછોડીના હરિભક્ત મહારાજે નવાણે પગે મહારાજ દોડ્યા અને ભેટા હગા મૂળા તમે લાકડાના લાકડા નથી લાવ્યા, મારા માટે સોનાના લાકડા લાવ્યા. આ સ્વામિનારાયણની ખૂબી છે ભેટા બધા. પછી કે હવે બધે ક્યાં તમે જઈને હવે ન લાવે લાકડા, એને બધાને ખબર પડે મારા લાકડા થી રાજ્ય થાય છે. ભણા ભણ દેવા પડે, ડાગા ગાડે ગાડા ભરીને આવી ગયા. ભગા ભૂળા તમે મારા માટે લાકડા નથી લેવા તો સોનાના પાટા લેવા. આ મહારાજના હૃદયની ઉદારતા હતી. લાકડામાં આટલા રાજી થઈ ગયા, એમાં સાદશ્ય પણ બતાવ્યું છે. મારા અમરેલીના બે ભક્ત હતા, એક ભાઈ આવે લાડુ ભાઈ ને રોટલો દે સાંજને પાછું વ્યો જાય, બીજે દિવસ બીજો ભાઈ આવે તો પહોંચી ગયો. રોજ ફૂલ આવતા મહારાજ માટે અમરેલી થી. અને બીજે ક્યાં સાધન કરવાના છે, કઈ પૂનમ ભરવાની છે, શું માળા ફેરવવાની છે? આજે હિંમત હોવી જોઈએ કે રોજ હાલતા જાઉં અમરેલી થી. રાજી થઈ જતો રોજ આવો છો એક રોટલા ઉપર, ને ત્યારે રોટલો એટલે અત્યારે તો આવો તો એ ન લે, અત્યારે ગમે ત્યાં લઈ લે, ત્યારે મળતા જ નહીં રોટલા. જેનું ઘર હાલતું અહીંયા જ રોટલા હોય, એટલે ખાઈને જાય રાતના પહોંચી જાય છે, બીજે પાછો નીકળે. બે ભાઈ ને એક બે ચાર ની 20 વર્ષ સુધી આમ કર્યું, જ્યાં જ્યાં મહારાજ હોય ત્યારે ખબર પડી જાય આવ્યા છે. હાલો હલકી ચેલ મળે તો જાણે મોટા ભાગે તો ભગવાનના ઘરનું કામ મળી જાય એમ સમજે કે આપણા નસીબ છે તો આ મળ્યું. ત્યાં અમરેલી ની ત્યાં ગધડા રોજે રોજ આવું એટલે હલો. માટે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કેમ? માટે મનુષ્ય મનુષ્યમાં પણ અતિ સાદસ્યપણું નથી તો માઇક અમાઇક ને વિશે સાદસ્યપણું કેમ આવે? જેની ઉપમા ભગવાન ને દઈએ તથા ભગવાન ના ધામ ને દઈએ, કાજે ભગવાન છે તે ઇન્દ્રિયો અંતકરણ ને અગોચર છે એમ સર્વ શાસ્ત્ર માં કહ્યું છે. તે ભગવાન જયારે જીવને પોતાનું દર્શન દેવાને ન ઈચ્છે ત્યારે તો આવી રીતે દિવ્ય રૂપ અગોચર થતા પોતાના, આપણે એમ સમજવું કે નથી ઈચ્છતા. દિવ્ય રૂપ અગોચર છે દાસભાઈ, એની ઈચ્છા નથી અત્યારે દર્શન દિવ્ય રૂપ જોવું જોઈએ, એની ઈચ્છા નથી નથી કજીએ ચડ્યા છે. અમારો છે કજી ચડ્યો, કોઈ ન માને. પાંડે કેટલા વર્ષથી 76 વર્ષથી કજીએ ચડ્યો છે, આપણે શું કામ રોવું? એને રોવરાવો. જીદ્દે ચડ્યો છે, જાઓ. હે શું કે બાળક છે, આપણે એને કરી નાખો ને બાળક. ભાઈ જીદ્દે ચડ્યા નહીં દે, એની મેળે દેશે રાજી થાય થઈ જાય, પણ છોડે નહી. બાળક તો પ્રાણી છે, પશુ જેવા હોય બિચારા. પછી હેત ન હોય ત્યાં સુધી ના આવે, પછી હેત થઈ જાય એટલે આપણે છોડે નહીં. ત્યારે એમ થાય કે આ ક્યાં વેગો, એવું છે. ભગવાન નું નિર્મળ હોય ને એ આવા જ હોય. અરે મહારાજ નિર્મળે છે ને નિર્મોહી છે. ભક્ત છે એટલે મોહ નથી લગાવતા, કલ્યાણ કરી દે. આપણે બધા મને ક્યાં આમ કર્યું, એ નિર્મોહી છે, કોઈનું કરી નાખે. બાપને મૂકી દીધો ને રામે, નિર્મોહી
માને મૂકી દે, નિર્મોહી સ્વરૂપ છે. કૃષ્ણ આખું રાજપાટ મૂકી દીધું ને, નિર્મોહી છે. કોઈ પણ જો અવતાર કાર્ય ઈ જ છે કે એ નિર્મોહી પણ વિશેષ હોય. મહારાજે તો એક જ કીધું, તે આપણા મૂળ ગ્રાસ નું ગામ હોય, ભગવાન ભજાતા ન હોય, ઉપદ્રવ રહેતો હોય, મૂળ ગ્રાસ નું ગામ હોય, એનો પણ અમારો સત્સંગ ત્યાગ કરે, જ્યાં ભગવાન નું ભજન ક્યાંય સુખે છે રહેવું. આવી ગયા છે આપણે મૂકી દીધું છે. આપણું ક્યાંક ગામ છે આ હજી માયા લાગે, જ્યાં જાય છે ત્યાં પોતાનું માની લેવું તકલીફ છે. ભલે બોટાદ થી અહીં આવ્યો, અહીં પાછું ઈથી વધારે હેટ થઈ ગયું છે. એટલે જે મહારાજ નું જે કેવું છે ઊંધી રીતે લઈ લીધું છે. આપણે કચ્છ ના હતા, સુખે કરે આ સુખ છો, જો સુખ લાગતું હોય અહીં તો એ તું મોહ છે, મોહિત થઈ ગયો છે. એટલે લીવ ઇટ, આપણું કઈ નથી સમજીને રહેવું. ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. આ ફિકર બધી રાખીને બેઠા છે જગત આખા. પોતાની તો હતી વરા સાહેબ, પોતાની તો હતી તે પારકે લઈ લીધી. હે ફકીર, પોતાના અક્ષરધામ ને વિશે રહ્યા છે અને ભગવાન મહારાજ અધિરાજ છે એ દિવ્ય રૂપ, એવી જે અસંખ્ય સમૃદ્ધિ તથા અસંખ્ય પાર્ષદ તેને યુક્ત છે ને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, જેમાં લોકમાં કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય, જેનું સૂર્યના ઉદય અસુધી રાજ્ય હોય, અને તે જ રાજા પોતાના તપને બળે કરીને દેવતાના જેવા ઐશ્વર્યને પામ્યો હોય ને સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રિલોકીના રાજ્યને કરતો હોય, જેમ અર્જુન હતા તે એને દેહ કરીને સ્વર્ગને વિશે ઇન્દ્રાસનને ઉપર કેટલાક વર્ષ સુધી રહ્યા, તથા નરસુ રાજા પણ ઇન્દ્ર થયો હતો, એવો જે પ્રતાપી ચક્રવર્તી રાજા તેને ઘેર જેટલા ગામ છે તેની ગણતરી થાય નહીં, એ તો અસંખ્ય છે, તથા ગામ ગામના જે પટેલ તેની પણ ગણતરી નથી, અને તે ગામ ગામના અસંખ્ય પટેલ તેના દરબારમાં ફરજ કરવા આવતા હોય, અને તે રાજાના ધન માલ ભોગ સ્થાનક સમૃદ્ધિ તે પણ ગણતરીમાં આવે નહીં, તે મેં ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રૂપ ગામ તેના રાજા ધીરાજ છે, અને બ્રહ્માંડ રૂપ જે ગામ તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે. જો આ બધી સિમિલી છે એ ભૂતકાળમાં જ દેવાય, અત્યારે ક્યાંય રાજા છે જ નહીં. રાજા ધીરાજી આખી રાજા પ્રજાના સંબંધ ઉપર નો શબ્દ છે. એ સો સવાસો વર્ષ પહેલા વપરાતો, હવે ક્યાંય વપરા. રાજા ધીરાજ શું હતો? પ્રેસિડેન્ટ હતો, વાઇસ પ્રેસિડેન્ટ, ઇલેક્ટેડ ચાન્સેલર, જર્મનીમાં ચાન્સેલર છે. એટલે અનેક પ્રેસિડેન્ટ ના પ્રેસિડેન્ટ છે એવું કહેવાય. મોડર્ન એપ્રોચ હોવો જોઈએ. આનું આખું તાત્પર્ય છે કે ભાઈ અબાઉ એવરીથિંગ, એમાં બુદ્ધિ હોવી જોઈએ. અબાઉ એવરીથિંગ એટલે આપણે કઈ જાણતા નથી, એ જ અબાઉ એવરીથિંગ. નાના છોકરાને પૂછો સૌથી તાકાત વાળતા કહો કે મારા પપ્પા. હવે આવી હતી ને રાજુ આવ્યો તો આપણે ત્યાં ચાંદલો કરે મારા પપ્પા ને કરો, એને એને પપ્પો જ દેખાતો. આપણો રાજુ છે ને, નવડી છોકરી છે, બે ત્રણ વર્ષની મીઠડી હતી, એને હું ચાંદલો કરતો હતો. મારા પપ્પા ને કરો, એને તાકાતમાં તાકાત વાળો પપ્પા લે, રૂપાળા રૂપાળો કહો મારો પપ્પો. બધા નહીં જોયે, જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય તેને તે ગામની સર્વે પ્રજા તે આવીને નમે ને આજ્ઞામાં રહે ને તે પટેલ રાજાને નમે, તેમ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ છે તે મોટેરા છે, ને બીજા જે બ્રહ્માંડમાં દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાપતિ તે એને ભજે છે ને આજ્ઞામાં રહે છે, ને બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાન
પુરુષોત્તમ ને ભજે છે ને આજ્ઞામાં વર્તે છે. કેમ આવી તો ભજે કેવી રીતે ઓળખતા નથી? બ્રહ્મા ભવ બ્રહ્માદિક ને નિશ્ચય મળતી ને એમ પાછું બોલ્યા છે પુરુષોત્તમ પાસે બેસાડી જાય ને દર્શન જ નથી મહારાજ ને બ્રહ્મા ને આપણે છે તો તમે બ્રહ્માત મોટા સાત વાર મોટો સો ફાર એઝ નોલેજ ઇઝ કન્સર્ન આઈ એમ મચ મોર સુપિરિયર ધેન હિમ આઈ નો હિમ એને નિશ્ચય નથી મળતો તો એ પ્રાર્થના કેમ કરતા હશે વાંક પાછું બ્રહ્મા વિષ્ણુ મહેશ નું એમ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ છે તે મોટેરા છે ને બીજા જે બ્રહ્માંડમાં દેવ દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાપતિ તેને ભજે છે એને ભજે છે ઓલા ને બ્રહ્મા ને એને ભજે છે હાલો પછી આ કેને ભજે ને આજ્ઞામાં રહે છે ને બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાન પુરુષોત્તમ ને ભજે છે એ ભજે છે કેવી રીતે ભજે ઓળખાવ એને કંઠી પહેરી છે ચાંદલો કરવો છે વર્તમાન ધરાવ્યા છે એમ તેડવા ગયા છે બ્રહ્મા ને મહારાજ એક વાર ચડી ગયા હતો તો થૂપકો મોટો ક્રિએશન જ નહીં 20,000 રૂપિયા ફૂટ ભાડું 20,000 રૂપીઝ પર સ્ક્વેર ફીટ રેન્ટ આ બ્રહ્મા નું કાર્ય છે એને લઈ ગયા તો કઈ વાંધો નતો પડ્યા હોત બધા જેમ સાથે ભાડા નહીં કે ઓનરશીપ ની કઈ વાત જ નથી આ બધું એ કરી ગયો છે એ આને ઓળખતો નથી બાળો કે એને ભજે છે તો બાપા એવો ખુલાસો કર્યો છે કે એના ઉપરી ને એમ ગણતો પુરુષોત્તમ ઉપરી એનો ઉપરી એનું ઉપરી એનું ઉપરી એનું ઉપરી એનું ઈ જે કોઈને આ નથી ઓળખતા એને આપણે ઓળખી છીએ કે આ છે તો મોટા નોલેજેબલ થઈ તો હાસકારો નથી થતો ધરપત નથી દિલમાં ધગસ નથી તો કેવું છે ગેસ વી આર ફાર મોર અબાઉટ ધેમ એને નિશ્ચય મળે નિશ્ચય શબ્દ વાપરો પુરુષોત્તમ પાસે બેસાની જાગ એટલે ગુણાતીતાન સ્વામી જે કેતા ઓહો જે કેતા ઓહો નો અર્થ એ હતો કે આ બધા નથી તમને જ મળી ગયું સ્વરૂપ નો ઇટ ગ્રેબ ઇટ પકડી લ્યો એને ને આજ્ઞામાં વર્તે છે તે બ્રહ્માંડ બ્રહ્માંડના જે બ્રહ્મા વિષ્ણુ ને શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે જે હે મહારાજ કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો એ ઓલા બધાને મહારાજ જ કે એમ એ રીતે અમારા બ્રહ્માંડમાં પધારો ચાલો જેમ કોઈ ગામનો પટેલ હોય તે ચક્રવર્તી રાજા આગળ જઈને પ્રાર્થના કરે કે હે મહારાજ હું ગરીબ છું તે તમે મારે ઘેર પધારો મારાથી જેવી તમારી ચાકરી બની આવશે તેવી કરીશ એમ બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે કે હે મહારાજ તમે અમને દયા કરીને દર્શન દો ને અમારા બ્રહ્માંડમાં પધારો ત્યારે એ જે ભગવાન તે બ્રહ્માંડમાં દેવનું ધારણ કરે છે તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેવનું ધારણ કરે છે ને તેવી રીતે જ વર્તે છે જો દેવમાં દેહ ધારણ કરે છે તો દેવના જેવી ચેષ્ટા કરે છે કઈ દેવના જેવી ચેષ્ટા દેહ દેહમાં અવતાર ધારણ કરે તો દેવ જેવી ચેષ્ટા કરે શું થયું ડબલવાનું બનાવી નાખે મથાન ન ઘટવાનું એ ઘટાવી નાખે અત્યાર સુધી દેવલોકમાં એક જ થયો છે બેઠકો વામન અહીંયા શું છે છળ કપટ દેવતાઓમાં એ જ છે બધી કાપસરા ઓળખા છળ કપટ બે છે એકાદ આંટો મારવા જેવો ખરો હોત ત્યાં જોઈ તો લે ઘરે ઘર છે દેવલોક 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 ચક્કર ભાઈ આવતો રિટર્ન ટિકિટ લઈને આવતો હોય તો અહીંયા એને છળ કપટ કર્યું પછી એને વિષ્ણુ નો અવતાર કીધો વામન ને વિષ્ણુ નો અવતાર આ તો ગમે તે કે હનુમાનજી ને વિષ્ણુ નો અવતાર કે સાક્ષાત વિષ્ણુ નો અવતાર બધું કઈ કોઈ વિષ્ણુ નો અવતાર મોટો વિષ્ણુ જેને આને સરતાલા નો રાગ કીધો દાસભાઈ હે શું હશે મારા દુનિયામાં હાલો
ડેટી બાપી ને ખાય. તથા પશુના દેહનું ધારણ કરે છે ત્યારે તે પશુની પેઠે જ વર્તે છે. જેમ વરાળુ ભગવાને ધાર્યું ત્યારે સુંગીને પૃથ્વીને ખોળી કાઢી તથા હરગ્રીવ રૂપને થયા ત્યારે ઘોડાની પેઠે ફૂફાળા મારવા માંડ્યા. તથા મત્સ્ય કચ્છાદી જળ જંતુનો દેહ ધારણ કર્યો ત્યારે જળમાં જ ફર્યા પણ પૃથ્વીમાં ન ફર્યા. તથા નૃસિંહ રૂપે થયા ત્યારે સિંહની પેઠે જ વર્ત્યા પણ મનુષ્યના જેવી ચેષ્ટા ન કરી. અને ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે. ઈ જ કરે ક્રિયા, માંદા પડે સાજા થાય, ઓળખાય નહી. મોલા ઓળખી ન શક્યા મુનિ બાવા, ઓળખાય નહી. માંદા રોવાય મંડી જાય. બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા હતા કે આ ખોટું છે, આંખમાં દાસો એલા છે, રોવા મંડી ગયા. બ્રહ્માનંદ સ્વામી તાલી વખત કે આવું જલ્દી દોડું બધા, રોતો ભગવાન જોવો એ તું, આ નહીં મળે કે રોતો ભગવાન જોયું. હસી પડ્યા મારા તું કે આ કે ચારણ નું ચારણ રહ્યા છે. મારા થી કઈ ઉદાસી પણ બતાવે, આમ ગિલાસ બતાવ્યો હશે કોકને, કારણ કોકને સંતોષ થયા હશે કે રોય તો સારું ભગવાન માનું. આવા ડૂબ ડાયા ઘણા હતા, આંસુધાર ચંદ્ર આંસુધાર હોય તો ભગવાન માનો, આંસુ પાડી દીધા છે પાંડે. હવે આપડે થાકી જાય છે એવા સંકલ્પ કરી કરી મારું દેખાતું જ નથી. પાંડે જીદ્દે ચડ્યા છે, દાસભાઈ જીદ્દે ચડ્યા છે. ભલે ચડ્યા, બાળકને રાજી રાખવા કેમ તમે રાજી હો? રાજી એમ ઉસી મેં જિસમે તેરી રજા હૈ, ખુદી કો કર બુલંદ ઇતના, હર તદબીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે, બતા તેરી રજા ક્યા હૈ. આ કેવી સ્થિતિ હશે ઓલા ભક્ત નું, એ ભગવાન પૂછે છે, બોલો તમારે શું. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી, આજ્ઞા માંગી આ સ્વામિનારાયણ કેવા જબરાય ને ભક્ત હતા, ઘૂડીને જવા દઉં. જાઓ પ્રભુ રામ નમી નથી દૂર, પ્રૂફ આ નહી કે કોઈ સાંભળેલ. હરે સેવક દાસ પ્રેમાનંદ હજુરી, મણકીએ ચડારે મોહન વન માળી. દર્શન ન દે કઈ નહીં, એને જવા ન દીધી માણકી. આવા ને આવા, આવા ને આવા, રેજો મારા અહીંયા માં, આવા ને આવા નહીં દેવું જવા વાલા, એ જ નહીં જવા. અરે આવવા તો જો પેલા, પછી ન દેતા જવા. હજી આવ્યા જ નથી તો નહીં દઉં જવા. ક્યાંથી વાત કરી દાસભાઈ? હા બેઠા છે મારા છબી માં બેસીને. હાલો આપણે આવા ને આવા દર્શક એવા જ દેશું એમ કે છે. અહીં કઈ ઉભા રહેતી કે આવા ને આવા વાલા, આવા ને એવા જ છે. જા કાલે આવજે પાછો તો આવા જશું. તથાસ્તુ કહી દઈએ. અરે જયારે સતયુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવરતા હોય ત્યારે ભગવાન પણ લાખ વર્ષ દેહ રાખે, અને તે સતયુગના માણસ મન વાંછિત ભોગને ભોગવે. આ પોતે ગયા ત્યારે શું 49 વર્ષની આવરતા હતી લગભગ, એવું 60 બહુ કહેવાતો ત્યારે. મહારાજના વખતમાં 60 યર્સ વોઝ હાઈએસ્ટ, એમાં 49 થઈ ગયા. ત્યારે કઈ 100 ની આવરતા નથી. હજી કેટલા હોય 100 ના? 102-3 ના ઘણા ગાંઠા હોય. હમણાં 86 સુધી હોય કે દાસભાઈ? 86-88 થઈ ગયા છે. 92-93 હમણાં વધી વધી એન્ટીબાયોટિક આવી ગયું ને, એન્ટીબાયોટિક. એમાં કઈ ભગવાને કઈ નથી કર્યું, આયુષ મર્યાદા વધી ગઈ, મટી જાય. પેલા આટલું બધું ખાતા તો આવું કઈ નથી ખાતું, હવે બધા ઊંધું થઈ ગયું, ખાવાનું ઓછું, કેલેરીઝ વધી જાય છે. આ બધું વિચારો ત્યારે સોચો કે બાકી બધું મોડર્ન રીતે લેવું જોઈએ. ભગત ને ઓલું જ નીકળવું, તે બી ટ્યુબરક્યુલોસિસ. રણછોડ ને ટ્યુબરક્યુલોસિસ ની જ ગાંઠ નીકળે, ઓલી ના નીકળે. બધી ચિંતા હતી આપણે.
કારણ કે ઓલું બાયોપ્સી કરે તો એમાં શું છે એ ખબર પડે ને, કેવી રીત છે એટલે મટી જાય સર. આજે આવી દે જોતા ઘરે પછી ગઈ મંદિર કઈક રજની મંગાવી આવી ત્યારે ત્યારે ભગવાન પણ તેમજ ભોગને ભોગવે પણ અધિકપણે ન વર્તે અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને 10,000 વર્ષની આવરદા હોય ત્યારે ભગવાન પણ તેટલા જ વર્ષ દેહ રાખે અને દ્વાપર યુગમાં 1,000 વર્ષની આવરદા હોય ને 10,000 હાથીનું બળ માણસમાં હોય છે ત્યારે ભગવાનનું પણ એટલું બળ ને એટલી આવરદા હોય છે અને કળીમાં દેહ ધારણ કરે ત્યારે કળી પ્રમાણે આયુષ્ય અને બળ તેનું ભગવાન ધારણ કરે છે અને જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે ને બાળ યૌવન વૃદ્ધ અવસ્થા થાય છે ને મૃત્યુને પામે છે તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે અને જેમ મનુષ્યમાં કામ ક્રોધ લોભ સ્વાદ માન સ્નેહ મદ મત્સર ઈર્ષ્યા દ્વેષ રાગ મોહ સુખ દુઃખ ભય નિર્ભય સુરતા કાયરતા ભૂખ તરસ આશા તૃષ્ણા નિદ્રા પક્ષપાત પારખું પોતાનું ત્યાગ વૈરાગ્ય ઇત્યાદિ સ્વભાવ છે તેમ તેવા જે સ્વભાવ તેમ એ સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે તે મનુષ્ય સ્વરૂપ પણ ભગવાનનું સર્વ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે અને મૂળ જે દિવ્ય રૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે તે બે રૂપનું જેણે યથાર્થ શ્રવણ મનન કરીને દ્રઢ નિશ્ચય કર્યો હોય તેને તો કોઈ રીતે સંશય થાય નહીં એને ન થાય સંશય જાણવું જોઈએ તો સંશય ન થાય મહારાજ બેઠા હતા સભા ભરાઈને બેઠી હતી એમાં સમાધિ જે સંત હતા કે મહારાજ અહીં બેઠા છે ને પણ અહીં દેખા છે નહીં અહીં કે બેઠા છે એમ તો આ બધા સારું કે એ બધે છે પણ મહારાજ અહીં નથી અત્યારે એ જો હમણાં કોક ગામમાં બહુ માંદો હતો કેળવા ગયા મહારાજ એને દેખાતા હતા એ રીતે નીચે હાવ ભોળા છે ને જાણ કઈ જશે ત્યાં તો ગામમાં કોક પડી પેલા કોક પડતી મરી જાય ખબર પડે બધા કહેવા ના જાય કે આવું મરી ગયા કોક પડે સમજણ પહોંચી જવા ધોતિયું લઈને કોક પડી તમારા ત્યાં શું કોક પડે ત્યાં ઉલાવ્યો દોડતો મારા થવા કરે રામ રામ ના બોલ ખેડવા આવી ગયા હતા ચેસ્ટા કરે રામ રામ બહુ ખોટું સારા હતા ચાલો હાલો હાલ આવશો આમ આમ કર્યા કે પણ જે સમાધિનિષ્ઠ હોય કે જે એના સ્વરૂપને જાણતો હોય એની બધી ક્રિયા ખબર પડે રામદાસભાઈ કે અમારા પાસેથી કરાવવું એ કયો ને હાલો જાઉં છું નથી બેસું રિસાઈ ગયા છો એ લીલા કરે મહારાજે રિસાય દયા કરીને આવે કોઈ ઉપર રિસાય તો કઈક એવું થયું હશે તમારે ચાલો અમે જાય સમયો કરજો તમે પોતાનો વાંક કહી દો ભાઈ રામદાસ એના કરતા મારા જ કરતા 40 વર્ષ મોટા ઉંમરમાં ભાઈ રામદાસ રામણ સ્વામી ના શિષ્ય એ બોલાવતા જ ભાઈ રામદાસ કર્યું એટલું રામદાસ ને બોલાવા બે જણા ને ભાઈ કર્યા એક ભાઈ આત્મા ને ભાઈ રામદાસ મહારાજ ને કીધું સબકો દેતા મહારાજ અમારા પાસે શું કરાવવું છે કયો નહીં હું તો રિસાઈને બેઠા છો હાલો અને જેને આવી રીતની સમજણ માં કસર હોય ને ભગવાનમાં સંશય થાય છે અને એ દિવ્ય રૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તા હોય પણ જે બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું જે એમાં કામ છે તે બીજા મનુષ્ય જેવું નથી તથા ક્રોધ
લોભ સ્વાદ આત્મબુદ્ધિ હોવી જ જોઈએ ને. આમાં ક્યાં સાક્ષાત્કાર કે ધર્મ ની વાત છે? ઇન્ટેલિજન્સ વાપરવા, બુદ્ધિ વાળાને ખબર પડે કે આમાં કામ છે પણ બીજા અન્ન જેવું નથી, આમાં ક્રોધ છે પણ બીજા જેવું નથી. બહુ ખીજી રીસ આવે મહારાજ, ખીજાઈ જાય પથ્થર જ આવે. મર્મકથા નો રે સુણી મગ્ન થઈ ડોલે, ભાગ કથા ના રે બીજા ક્યાંક માં ક્યારેક અચારા કરે, જમતે અરે બોલાય અરે બોલી નાખે. જોવું કે અરે બોલે છે એટલે એને બધું કથાનો જ પ્રસંગ યાદ છે. હાર ચડાવે તેના ઉપર બહુ ખીજી ખીજાઈ જાય મહારાજ, પછી બીજા ગાવ હાર દઈ દી. મર્મ કથા નો રે સુણી મગ્ન થઈ ડોલે, એને શું હતું જાય. સ્વસ્વરૂપ નો આનંદ પણ છે ને મહારાજ લઈ શકે, આપણે એના સ્વરૂપ નો આનંદ લેવાનો. એને સ્વસ્વરૂપ નો આનંદ કાયમ જ રહીએ એવા છે પાંડે. હલો. લોક સ્વાદ માન ઇત્યાદિ મનુષ્યના સ્વભાવ તે ભગવાનમાં છે પણ બીજા માણસ જેવા તો નથી. એમાં કઈક દિવ્ય ભાવ છે તે બુદ્ધિવાન ના જાણ્યામાં આવે છે. તેને કરીને ભગવાનપણાનો નિશ્ચય કરે છે. જેમ શંકરાચાર્ય શૃંગાર રસની વાર્તા જાણ્યાને અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તે રાજાના જેવા સર્વે શૃંગારાદિ ભાવ. શંકરાચાર્યને શું થયું બિચારે? પછી આખરી તપ કરવું પડ્યું જાય શંકરાચાર્ય, ખાલી જાણવા પૂરતું વોટ ઇઝ સેક્સ. શંકરાચાર્ય જે આત્મજ્ઞાન ના પ્રખર પ્રણેતા, એને અનુભવ જ નતો. 13 વર્ષની ઉંમર તો સંન્યાસ લઈ લીધો હતો અને 28 વર્ષની ઉંમર તો પતી ગયા. એને પ્રવેશ કર્યો હતો, કેટલું મોટું આત્મબળ હશે ઓલાના બોડીમાં પ્રવેશ કર્યો એને. એની જે નોલેજ, અંગસંગ નું નોલેજ લીધું એને. રાણી સમજી ગઈ, બુદ્ધિશાળી હતી, કે આ જણકી જેના રાજા છે આવો નતો, કઈક બીજું કોઈ કાયું લાગે છે. બળીને ભસ્મ નું થઈ જાય કુંતા, જે સૂર્ય આવે તો કઈ સજાતી થઈને આવ્યા. ગોળો છે વિજાતી છે, એ તો શાસ્ત્ર ની વાત છે. પણ કોઈ સૂર્ય જેવો તેજસ્વી આવ્યો હશે, બહુ વખણાયેલો રહેવો. બાકી એ તો કર્ણ જેવો દીકરો ક્યાં જ થાય, હશે કોઈ તેજસ્વી. આમાં માનવું હોય તો આમાં માનવું, આમાં કાયમ ડાઉટ રહે છે. છતાં ભગત કહેવાય છે, એનો અર્થ કે તમારી બુદ્ધિ નથી. હા, બુદ્ધિ નક્કી કરી લો કે ભાઈ આ કઈ કુંતાને કઈ સતીમતી ન કહેવાય, ઇટ્સ ઓલ રાઈટ. ભગવાન કીધું, ભલે એને કીધું, ડિસાઈડ ધેટ ગો અગેન્સ્ટ હિમ. ટુ ગો અગેન્સ્ટ હિમ is more acceptable than to be in his favor without knowledge. એની અગેન્સ્ટ જવામાં જેટલું તમને સાક્ષાત્કાર થશે એટલું એનું કયા ગ્રહ થઈને કયું માનવામાં વિશ્વાસ નહીં આવે. કોટલા માની દે એટલું સૂર્ય આવ્યો આકાશમાં અને કીધું, પાછું અનારદ આવી ગયો. હવે દરેકમાં અનારદ ઉભો જોઈ મારો, આરાધના કરો સૂર્યની, આરાધના કરે સૂર્ય આવ્યા સજાતી ક્યારે કરવાનું. પછી સંતોષ ન થયો ને, બીજા ચાર આવ્યા એ એવા દેવા બધા કુંતાએ તો ગજબની સતી થઈ ગઈ. હા, આ બધા એના મગજમાં ડાઉટ છે કે આને કેમ સતી કહેવી, પણ બુદ્ધિ નથી, વિચારી નથી શકતા કઈ રીતે વિચારવું, હિંમત નથી. હલો, આ જાદુ છેડું નહીં, આ બધું ઘરનું ઘરમાં પતાવી લે. આ બાબત શું કે છે? સંવાદ બંધ બંધ કરના બોલું, જવાબ ન હોય પાસે. ચાલો, ત્યારે તે રાજા જેવા સર્વે શૃંગારાદિક ભાવ ને દેહની ચેષ્ટા તો હતી પણ તે રાણીની રાજાની રાણી બુદ્ધિવાળી હતી. તેને એમ જાણ્યું છે મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો માટે આ દેહને વિશે કોઈ બીજા જીવે પ્રવેશ કર્યો છે. તે મનુષ્ય રૂપ એવા જે તે ભગવાન, તેને વિશે દિવ્ય ભાવ જણાય છે. તેને કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે. ત્યારે તમે કહેશો
કઈક દિવ્ય ભાવ જાણવામાં આવ્યો તેને કરીને મનુષ્યને ભગવાન પણનો નિશ્ચય થયો તો વધુ પડતો આવે. ત્યારે ઘણો દિવ્ય ભાવ જણાવે તો બહુ માણસને નિશ્ચય થાય. તો એનું તો એમ છે, જે આ સૂર્ય છે તેને સર્વ શાસ્ત્રમાં કહ્યા છે જે નારાયણ છે, ને તે સૂર્ય સર્વ મનુષ્યને દ્રષ્ટિગોચર પણ છે, ને નિત્ય એનું દર્શન મનુષ્ય માત્ર કરે છે, તો પણ એને દર્શને કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થતો જે મારું કલ્યાણ થયું, અને મનુષ્યને પણ મનુષ્યપણે રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ શંકાદિક સંત તેના દર્શન કરીને મનુષ્યને નિશ્ચય થાય છે જે મારું કલ્યાણ નિશ્ચય થયું, ને હું કૃતાર્થ થયો છું, અને તે ભગવાન ને સંત તેમાં તો કઈ પ્રકાશ છે નહીં. દીવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે, તથા અગ્નિ છે તે પણ સાક્ષાત ભગવાન છે, કાજે ભગવાને કહ્યું છે. મહારાજ કોઈ વાત બતાવતા આખી સભામાં બિચારો ગભરાઈ જતો ચૂપે કહી દેતો પણ બતાડે, અને રેન્ડમ લઈ લે મારા કેઝ્યુઅલ એમને કાને છે નાને છે કોઈ પણ બતાવી દે કે મોના પુન કર્યા છે નામ, એવું કઈ નહીં, સિલેક્શન નહીં, રેન્ડમ. જેટલા ચમત્કાર છે મહારાજ ને રેન્ડમ જ છે, ને આપણે કઈ ચમત્કાર માંગે એ દે જ નહીં, જેને જેને લીધા છે ને એની ઈચ્છા એ દીધા. એવો જે અગ્નિ તેના પણ સર્વેને દર્શન છે, પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી, અને ભગવાનને અને સંતને દર્શને કરીને થાય છે એનું શું કારણ છે? જે મનુષ્યને અને સૂર્ય અગ્નિને સજાતિપણું, ઓલું વિજાતિપણું છે, સજાતિ હોય તો જ થાય. હાલો અગ્નિને વિજાતિપણું છે માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો, કાજે એ અગ્નિનો સ્પર્શ કરે તો બળી મરે, તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલા મંત્રે કરીને તેડ્યા, ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા, તે મનુષ્ય રૂપે જેવા કુંતાજી હતા તેવા સૂર્ય થઈને આવ્યા, ત્યારે તેના અંગસંગનું સુખ આવ્યું ને કર્ણરૂપ ગર્ભ રહ્યો, પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશે સહિત આવ્યા હોત તો કુંતાજી બળી મરત ને સ્પર્શનું સુખ પણ ન આવે, તથા સત્રાજીત યાદવ પાસે સૂર્ય જયાન સ્વામી મહારાજ હું કશું ભૂલે એટલે સ્વામી નારાયણ 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 સ્વામી Swaminarayan, 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 Swaminarayan.
శ్రీధరం సర్వదే విష్ణు భక్తిధర్మాత్మజం వాసుదేవం.